नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन एजुकेशन में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण 9 विषय छे गुजराती, काव्य नंबर 3 पछे सामणियो जी बोलिया, जेना कविश्री छे प्रेमानंद। ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ નાખી ન શકે આવી વાતો પણ પ્રચલિત છે। પ્રેમાનંદ આખ્યાનના પિતા ગણાય છે। પ્રેમાનંદ વિશે જો જણાવી તો કવિ શિરોમણીનું બિરુદ પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। પહેલાના જમાનામાં જ્યારે મનોરંજનના સાધનો ટીવી કે રેડિયો કે વીસીઆર કે આવું બધું ન હતું, કોમ્પ્યુટર, ત્યારે માણ વગાડી અને લોકોને રાત્રે આનંદ આપવા માટે આખ્યાન રજૂ થતા। પ્રેમાનંદ પણ આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવી વગાડી અને તાલ અને સુરીલા અવાજમાં અભિનય દ્વારા લોક સમુદાયને આનંદ અપાવવા માટે આખ્યાનો રજૂ કરતા। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈ રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકી લોકોને રસપાન કરાવતા હતા। ઓખાહરણ, ચંદ્રાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને ખૂબ જ સમૃદ્ધ કરી છે। તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા છે। વિદ્યાર્થી મિત્રો, ભોજનમાં જેમ રસ તીખો, તુરો, કડવો, ગળ્યો, ખારો, ખાટો, આ જેમ ભોજનના રસો છે એમ સાહિત્યના પણ રસો છે। સાહિત્યના 9 રસ છે। તેમણે વિવિધ રસની ગૂંથણી આખ્યાનોમાં કરી છે। જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે। અહીંયા જે આખ્યાન આપેલું છે એ આખ્યાન સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલ છે। આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીની વાતો સંવાદ શૈલીમાં રજૂ કરેલી છે। કવિ પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્રમાંથી આ કડવું લેવામાં આવેલું છે। તમે કદાચ વિદ્યાર્થી મિત્રો વાત સાંભળી હશે કે સાંદીપની ઋષિના આશ્રમમાં આ બંને મિત્રો કૃષ્ણ ભગવાન, સુદામા અને કૃષ્ણ ભગવાનનો મોટો ભાઈ બલભદ્ર ત્યાં ભણતા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારનું જે શિક્ષણ છે એ શિક્ષણ અને ત્યારના શિક્ષણમાં ઘણો તફાવત, ત્યારે વિદ્યાર્થીની શૈક્ષણિક ઉંમર થાય, 5 વર્ષની ઉંમર થાય ત્યારે એને આશ્રમમાં મૂકી આવવામાં આવતા અને જ્યાં સુધી એ પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી એ ઘરે જઈ શકે નહીં। વિદ્યાર્થી મિત્રો, એ જમાનામાં ગુરુના ઘરે રહી અને ગુરુની આજ્ઞાનું પાલન કરી અને શિક્ષણ મેળવવામાં આવતું।
અત્યારે તો એ આશ્રમ શાળા છે, અવેલેબલ છે, પણ તમને પહેલા આખા કાવ્યની વાર્તા કહી દઈશ કે કૃષ્ણ ભગવાન અને એનો ભાઈ બલભદ્ર એ બંને શાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે. ત્યાં આ ગરીબ બ્રાહ્મણ પણ અભ્યાસ કરતા હતા. એનું ભણતર કેવી રીતે હોય તો સવારમાં ઉઠી પ્રાતઃ સ્નાન કરી સૂર્યને અર્ધી આપી અને પછી જે ઋષિમુનિઓના ખેતરો હોય એ ખેતરમાં પણ કામ કરવાનું હોય છે. ખેતરમાં ખેતી કરવાની, કૂવા હોય તો એ ગાળવાના, પાણી પાવાનું, સિંચવાનું, આવા બધા કાર્યો. બપોરનો સમય થાય, 10 વાગ્યાનો સમય થાય એટલે ભિક્ષા માંગવાનું, ભિક્ષા માંગી અને પછી જમવાનું. ત્રણે જણા ભિક્ષા માંગતા અને પછી ત્રણે જણા સાથે મળીને જમતા. સવારે વહેલા ઉઠી જવાનું, ઉઠી અને વેદની ધૂન ગાતા, ભજન ગાતા. આપણે જેમ પ્રાર્થના કરીએ છીએ એવી રીતે વેદોની ધૂન બોલતા. અને એવું કહે છે કે એક વખત ગુરુ ગામમાં ગયા હતા એક સદગૃહસ્થને ત્યાં ભિક્ષા માંગવા. ત્યારે ગોરાણીએ, મતલબ ગુરુપત્નીએ, આપણને કામ સોંપ્યું હતું. શું કામ? તો કે લાકડા લઈ આવવાનું, વનમાં જઈ, જંગલમાં જઈ અને લાકડા કાપવાના અને લઈ આવવાના. ત્રણેય કુવાડા ખંભે લીધા અને નીકળી પડ્યા જંગલમાં લાકડા કાપવા. બહુ દૂર સુધી ગયા અને એક મોટું વૃક્ષ જોયું અને એનું થડ, બહુ મોટું થડ જોયું અને એને અમે આપણે ત્રણેય મળી અને કાપ્યું અને પછી ત્રણ ભારા બાંધ્યા. હજી ત્રણ ભારા બાંધે છે ત્યાં જ. ખૂબ જ વરસાદ વરસવા લાગ્યો, અંધરાધાર વરસાદ. જંગલ વિસ્તાર, બધાના શરીર ધ્રુજવા લાગ્યા. ઠંડી થી ત્રણેયના શરીર ધ્રુજી પડ્યા અને આ વરસાદના કારણે નદીમાં ખૂબ પૂર આવ્યા, મુસળધાર વરસાદ. મિત્રો, વરસાદના પણ અનેક પ્રકારો છે. જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે તમને વરસાદના પ્રકારો વિશે સમજાવીશ. નદીમાં પૂર આવ્યા, ઓલા પારે જવાય એમ નહોતું. હવે એવા સમયે ગુરુજી
સદગૃહસ્થના ઘરેથી પાછા આવે છે અને પૂછે છે કે કૃષ્ણ ક્યાં, સુદામા ક્યાં? અને પત્ની બીતા બીતા જવાબ આપે છે કે એને તો મેં લાકડા કાપવા જંગલમાં મોકલ્યા છે. ગુરુ તરત જ ચિંતા થાય છે અને એને શોધવા માટે નીકળી જાય છે અને પોતાની પત્નીને કહે છે કે તે બહુ મોટો જુલમ કર્યો, આવી અંધારી રાત, આવી વરસાદી રાતમાં તારે આવા કુમળા બાળકને જંગલમાં લાકડા કાપવા ન મોકલાય. અને તરત જ એ ગોતવા આવે છે અમને જોઈ અને એ અમને બાથમાં લીએ છે અને હેમ ખેમ આ ત્રણેયને જે ગુરુ છે એ પોતાના ઘરે પાછા લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આ કાવ્યની આખી કથા છે. આગળના તાસમાં આપણે આ કાવ્યને આપણે વિસ્તારથી સમજીશું. ત્યાં સુધી મને રજા આપશો. આવજો.